નર્મદા નદીમાં જેસીબી મશીનની મદદથી રસ્તો બનાવી કામગીરી ગેરકાયદેસર હોય તંત્રએ કામગીરી અટકાવી દીધી. નર્મદા પરિક્રમાના તિલકવાડા તરફ જવાના પટમાં સ્થાનિક લોકોએ લોકોની સુવિધા માટે જેસીબી મશીનો મુકાયા. રસ્તો બનાવવાની કામગીરી ગઈકાલે શરૂ થઈ હતી, જેના કારણે ભક્તોમાં આનંદ છવાયો હતો. પણ સરકારમાંથી પરવાનગી મળી ન હોવાથી નર્મદા નદીમાં જેસી મશીનની મદદથી રસ્તો બનાવવાની કામગીરી ગેરકાયદેસર કામગીરી હોય તંત્રએ તેને અટકાવી દીધી છે. જોકે મીડિયાના અહેવાલ પછી તંત્ર સફારું જાગ્યું છે. તંત્રએ નદી પાર કરવા પર પ્રતિબંધો મૂકી દીધા છે, તેમજ નાવડીઓની સંખ્યા ઓછી હોવાથી નાવડીઓની સંખ્યામાં વધારવાનું પણ નક્કી કર્યું છે. અંદાજે 25 વ્યક્તિઓ નાવડીઓ મૂકવામાં આવશે. આમંત્રિત જણાવે છે, હાલ 8-10 નાવડીઓ અપૂરતી હોવાથી ધક્કામુક્કી અને ભીડના દ્રશ્યો જોવા મળે છે. હજી પણ પૂરતી સુવિધાઓ નથી. નાવડીમાં લાઈફ જેકેટ, તરવૈયાઓની ટુકડી હોવી જોઈએ તે નથી. મુસાફરોની સલામતી જેવું કંઈ નથી. નાવડીઓ જૂની છે, તેમજ નાવડીની કેપેસિટી કરતાં વધારે મુસાફરો ભરવામાં આવે છે. નાવડીમાં ચઢવા ઉતારવાની સુવિધા પણ હોવી જોઈએ, તેમજ વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રશાસન અને આરોગ્યની ટીમ સાથે સુવિધાઓ પણ જરૂરી છે. તંત્ર આ બાબતે ઘડતું કરે તેવી માંગ છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.